गुड मॉर्निंग स्टूडेंट्स, चलो अपने लास्ट लेक्चर में जो कि एथिक्स कोने कहवाय, बराबर है, लॉ रिलिजन ए बधुं जे छे एकबीजानी साथे केवी रीते रिलेट करे छे, वॉट इज रॉन्ग वॉट इज राइट, ए बधी वस्तु अपने बेसिक वस्तु अपने जोई, बराबर है कि जे एथिक्स छे एनी बेसिक वस्तु अपने जोई। हवे आ जे मॉरल स्टैंडर्ड्स छे केवी रीते फॉर्म थाय छे ए जोईए आजे आपणे। तो मॉरल स्टैंडर्ड्स कोने कहवाय अने नॉन मॉरल स्टैंडर्ड्स कोने कहेवाय केवी रीते फॉर्म थाय छे आजे आपणे जोईशुं, बराबर। जे मॉरल स्टैंडर्ड्स छे ए बहु बधी जग्याएथी आवे छे, बराबर छे, आपणी लाइफनी अंदर बहु बधा फेक्टर्स एने इफेक्ट करे छे। तो आ जे मॉरल स्टैंडर्ड्स छे, बराबर छे, ए आपणे जे सोसाइटीनी अंदर रहीए छीए, एटले के जे समाजनी अंदर आपणे रहीए छीए, जेवा कल्चरनी अंदर आपणे रहीए छीए, बराबर छे, एवी रीते એ ત્યાંથી ઇન્ફ્લુઅન્સ થઈને આવશે। એની અંદર બહુ બધા એવા ફેક્ટર્સ જે છે એ આપણા પર ઇફેક્ટ કરે છે, બરાબર છે, આપણા જે મોરલ સ્ટાન્ડર્ડ્સ એના પર ઇફેક્ટ કરે છે, આપણું જે અપબ્રિંગિંગ છે એ, એટલે કે તમે અત્યાર તમારા ચાઇલ્ડહુડથી લઈને અત્યાર સુધી તમે મોટા થયા એ, બરાબર છે, તમે જે જગ્યા પર રહેવું છો એ, તમે જે સમાજમાં રહેવું છો એ, બરાબર, તમે જે રિલિજન પાળતા હોવ એ, એની અંદર તમારા રિલિજિયસ વાઇઝ કે પછી તમે કોઈ પંથ પાડતા હોય, તમારા ફેમિલી વાઇઝ, તમારા હેરિટેજની અંદર કે તમારા લિગસીની અંદર જે કંઈ પણ એવા સ્ટાન્ડર્ડ્સ ચાલતા એવા છે કે જે એવી વેલ્યુઝ ચાલતી આવી છે જેને આપણે ફોલો કરીએ છીએ, બરાબર છે, એને આપણે બિલીવ કરી લઈએ છીએ નાનપણથી જ કે અમારે આવી રીતે જીવવાનું છે, બરાબર, એની અંદર કેટલીક રિલિજિયસ વેલ્યુઝ પણ છે જે આપણે ચાઇલ્ડહુડથી જ આપવામાં આવેલી છે, બરાબર, કેટલીક વેલ્યુ એવી જે છે એ આપણા એજ્યુકેશન ટાઈમ પણ આપણને આપવામાં આવે છે, બરાબર છે, તમે જ્યારે પણ સ્કૂલમાં જાઓ છો તો સવારે જાઓ છો કે બપોરે જાઓ છો, સૌથી પહેલાં કેવી રીતે શરૂઆત થાય છે તમારા આખા દિવસની, તો ભાઈ પ્રાર્થનાથી શરૂઆત થાય છે, બરાબર છે, પ્રાર્થના થઈ જાય એટલે આપણા ભણવાનું ચાલુ થાય છે, બરાબર છે, તો એની અંદર ક્લાસરૂમમાં શાંતિથી બેસવું, ટીચરને રિસ્પેક્ટ આપી, જે પણ ટીચર ભણાવે છે એને નોટ ડાઉન કરવું, આપણા માઇન્ડમાં એને ઉતારવું, બરાબર છે, એ ત્યાં પણ આપણે કેટલાક મોરલ વેલ્યુઝ શીખવાડવામાં આવે છે, હેલ્થ રિલેટેડ હોય છે, એજ્યુકેશન રિલેટેડ હોય છે, કલ્ચર રિલેટેડ હોય છે, બરાબર, તો એક આખું વેલ્યુઝ જે છે એ આપણે ફેમિલી અને આપણી સ્કૂલ છે ત્યાંથી આપણે શીખીએ છીએ, બરાબર છે, આપણી આજુબાજુમાંથી આપણે જે પણ એટમોસ્ફિયરમાં આપણે રહીએ છીએ ત્યાં એક બિહેવિયરલ પેટર્ન હોય છે, એ પેટર્ન આપણે શીખીએ છીએ, બરાબર છે, એમાંથી પણ કેટલાક સ્ટાન્ડર્ડ્સ આપણે શીખતા હોઈએ છીએ કે નક્કી કરી લઈએ છીએ કે અમારી લાઈફ આવી રીતે અમારે જીવવાની છે, બરાબર, તો આ જે વસ્તુ છે એની અંદર તમારું જે ફેમિલી છે, તમારું જે સ્કૂલિંગ છે, તમારું કલ્ચર છે, તમારું રિલિજન છે, એ બધી વસ્તુ અહીંયા જે છે એ રિફ્લેક્ટ કરતું હોય છે અને ઇફેક્ટ કરતું હોય છે કસે ને કસે, બરાબર, તો જે મોરલ સ્ટાન્ડર્ડ્સ છે એ મોરલ સ્ટાન્ડર્ડ્સ યુઝઅલી આપણને શું શીખવાડે છે કે એઝ અ હ્યુમન બિંગ આપણે કેવી રીતે સારી રીતે જીવી શકીએ, બરાબર છે, હ્યુમન વેલ બિંગ, અહીંયા ખાલી હ્યુમન બિંગ નથી, હ્યુમન વેલ બિંગ છે, બરાબર, અને આની અંદર કેટલાક નોન મોરલ સ્ટાન્ડર્ડ્સ પણ છે। હવે મોરલ સ્ટાન્ડર્ડ્સ કોને કહેવાય અને નોન મોરલ સ્ટાન્ડર્ડ્સ કોને કહેવાય ને એનો ડિફરન્સ આપણે જોઈએ। ચાલો તો હવે આપણે જોઈએ કે જે મોરલ સ્ટાન્ડર્ડ્સ છે, બરાબર છે, એ કોને કહેવાશે। તો મોરલ સ્ટાન્ડર્ડ્સ છે એ એક પ્રકારના નોર્મ્સ છે, બરાબર, એક પ્રકારના રૂલ્સ છે એ જે એક ઇન્ડિવિજ્યુઅલ્સ કે પછી કોઈ ગ્રુપ દ્વારા એને બનાવવામાં આવેલા છે, બરાબર છે, જે ધીમે ધીમે કેવું છે કે એ એનું એક્શન કેવું હોય કે બધા એની પર બિલીવ કરવા માંડે, બરાબર છે, એ ધીમે ધીમે બિલીફ્સની અંદર કન્વર્ટ થઈ જશે કે મોરલી કઈ વસ્તુ રાઇટ છે, કઈ વસ્તુ રોંગ છે, બરાબર છે, એ ધીમે ધીમે એની અંદર બધા બિલીવ કરવા માંડશે, પછી એવી રીતે જે વેલ્યુઝ છે એ વેલ્યુઝને પણ એવી રીતે એક જગ્યા આપી દેવામાં આવશે, બરાબર છે, એક ફર્મો તૈયાર કરી દેવામાં આવશે, એની અંદર એક સ્ટ્રક્ચર તૈયાર કરી દેવામાં આવશે કે જેની અંદર શું થાય છે કે બધા જ એની અંદર બિલીવ કરે છે, ખાસ કરીને કોઈ રિલિજિયસ પંથ હોય ને ત્યાં આવું ખાસ થતું હોય છે, બરાબર, તો આ જે નોર્મ્સ અને વેલ્યુઝ છે એને એક સ્ટ્રક્ચર આપી દેવામાં આવે છે, બરાબર છે, એક બીબામાં એને ધાડી દેવામાં આવે છે અને પછી ત્યાં એવું બતાવવામાં આવે છે કે આ વસ્તુ રાઇટ છે, આ વસ્તુ રોંગ છે, બરાબર, કોઈ પણ વેલ્યુઝ હોય એને ધીમે ધીમે બિલીફની અંદર
એને કન્વર્ટ કરી દેવામાં આવે, બરાબર છે? અને પછી તમને ત્યાં શીખવાડવામાં આવે છે કે ભાઈ મોરલી ગુડ શું છે અને મોરલી બેડ શું છે, બરાબર? એટલે અહીંયા જે મોરલ સ્ટાન્ડર્ડ્સ છે એ નોર્મલી કઈ વસ્તુને પ્રમોટ કરે છે કે વોટ ઇઝ ગુડ, બરાબર છે? જે હ્યુમન વેલફેર માટે કયું વધારે વસ્તુ સારું છે, એક વેલબિંગ ઓફ હ્યુમન્સ કઈ વસ્તુ સારું છે, એનિમલ્સ માટે કયું સારું છે, આપણું આજુબાજુનું જે એટમોસ્ફિયર છે, જે એન્વાયરમેન્ટ છે એના માટે કયું સારું છે, બરાબર? ફોર એક્ઝામ્પલ આપણે એવા જે નોર્મ્સ છે, બરાબર છે, એ ગવર્મેન્ટ તરફથી બી અને કેટલીક એવી જે વેલફેર માટે કામ કરતી હોય એવી કેટલીક જે એનજીઓસ છે, બરાબર છે, એના માટે એન્વાયરમેન્ટને રિલેટેડ કેટલાક સ્ટાન્ડર્ડ નક્કી કરી દીધેલા છે, બરાબર છે? એક હ્યુમન બિંગમાંથી પણ આવે છે, બરાબર? ગાંધીજીને આપણે લઈ લઈએ તો એ સફાઈ અભિયાન જે ચાલુ કરવામાં આવેલું છે આપણા દેશની અંદર, બરાબર છે, એ આપણા એન્વાયરમેન્ટને ચોખ્ખું જ બનાવે છે. આપણે સફાઈ રાખીએ કે કચરો જે છે એ ગમે તેમ ફેંકીએ નહીં, બરાબર છે, એને ડસ્ટબિનની અંદર ફેંકીએ, ગમે ત્યાં થૂકીએ નહીં જેના લીધે રોગચાળોની ફેલાય, બરાબર છે? પછી જે પશુ છે એને મારીએ નહીં, બરાબર છે, એને જે રખડતા કૂતરા છે એને આપણે ખાવાનું પ્રોવાઈડ કરીએ, બરાબર છે? તો આ જે વસ્તુ છે ને એક કેવું છે, ધ ગુડ વસ્તુ કહેવાય ને, બરાબર છે? ધ ગુડ એ વસ્તુની એની અંદર આ આવે છે, બરાબર છે? આપણે આપણા એન્વાયરમેન્ટ માટે આપણે કંઈ કરીએ છીએ, એનિમલ્સ માટે કંઈ કરીએ છીએ, હ્યુમન બિંગ્સ માટે. તો રસ્તે રખડતા જે ભિખારી લોકો છે કે પછી જે લોકોની એવી હાલત છે કે મેન્ટલી એ લોકો સ્ટેબલ નથી, બરાબર, એ લોકો રખડિયા કરે છે, એ લોકોને કંઈ ખબર નથી પડતી, તો એવા લોકોને આપણે હેલ્પફુલ થઈએ, બરાબર? તો આ થયું ગુડ વસ્તુ, બરાબર છે? તો જે હ્યુમન્સ માટે સારું છે, જે આપણા આખા એટમોસ્ફિયર માટે, જે આખા એન્વાયરમેન્ટ માટે સારું છે, એને આપણે એક એવા રૂલ બનાવી દીધેલા છે જે બધા હ્યુમન બિંગ ફોલો કરે છે, બરાબર? કોઈએ બનાવેલા છે કેવી રીતે આપણે બધું વિચાર કરતા નથી. હા, પણ આપણે એક પછી એક એકબીજા પાસેથી શીખીએ છીએ, બરાબર છે? આપણા કલ્ચરમાંથી આપણે શીખીએ છીએ, આપણા ફેમિલીમાંથી એ બધી વસ્તુ આપણે શીખીએ છીએ, બરાબર છે? તો આ જે બધી ટર્મ્સ છે એને આપણે એક શું કહેવાય કે આપણી બિલીફ બનાવી દઈએ છીએ એને, બરાબર છે, કે આ વસ્તુ રાઇટ છે. તો જે ગુડ વસ્તુ છે જે આપણને એઝ અ બિલીફ તરીકે આપણને આપવામાં આવે છે એને આપણે કહીશું મોરલ સ્ટાન્ડર્ડ્સ, બરાબર છે? હવે આ જે મોરલ સ્ટાન્ડર્ડ્સ છે ને એ શું છે એઝ પર ધ સ્કોલર્સ? તો એ કોમ્બિનેશન ઓફ નોર્મ્સ અને વેલ્યુઝ છે, બરાબર છે? આ જે નોર્મ્સ જે છે, બરાબર છે, એની અંદર વેલ્યુને ઉમેરવામાં આવે એટલે બને મોરલ સ્ટાન્ડર્ડ્સ, બરાબર છે? હવે આ જે નોર્મ્સ છે એ નોર્મ્સ જનરલી એવા રૂલ્સ છે, બરાબર છે, જનરલી એવા એક્શન્સ છે, બરાબર, કે પછી એવો બિહેવિયર છે કે જે આપણે બહુ પહેલાંથી શીખતા આવ્યા છે, બરાબર છે? અહીંયા એક એક્ઝામ્પલ આપું તો અહીંયા આપેલું છે એક્ઝામ્પલ કે કોઈ ઇનોસન્ટ પીપલ છે એને આપણે મારી નાખીએ, બરાબર છે? એબ્સોલ્યુટલી એઝ પર લો, એઝ પર હ્યુમન બિંગ, એઝ પર હ્યુમન વેલબિંગ, બરાબર, એ રોંગ છે, બરાબર છે? આપણે કોઈને પણ એવી રીતે મારી નહીં શકીએ, ભલે કોઈ માણસ હોય, કોઈ હ્યુમન બિંગ હોય, કોઈ એનિમલ હોય, બરાબર છે? ઇવન ટ્રી કાપવું પણ ગુનો છે, બરાબર છે? તો આ જે વસ્તુ છે એ મોરલ વેલ્યુઝની અંદર આવે, બરાબર છે? એની અંદર જે આપણા બિલીફ છે કે કોઈને મરાય નહીં, બરાબર, મારી નાખવું એ તો ગુનો છે, તો આપણે એ કામ નથી કરતા, બરાબર છે? તો એ આ જે વસ્તુ છે કે આપણે કોઈને મારવાનું નથી, ઓકે, તો એ ધ ગુડની અંદર આવે. એવી રીતે બીજું એક્ઝામ્પલ છે કે ભાઈ હેલ્પિંગ ધ પુઅર ઇઝ ગુડ, બરાબર છે? મેં તમને અત્યારે જ કીધું કે કોઈ મેન્ટલી ઇલ પર્સન છે, મેન્ટલી ઇનસ્ટેબલ પર્સન છે, બરાબર છે, જેને આપણે હેલ્પ કરીએ છીએ, કે રસ્તે રહેતા લોકો છે એને આપણે ખાવાનું પ્રોવાઈડ કરીએ, બરાબર છે, જેની પાસે ઘર નથી એને આપણે લાઈક શિયાળાની અંદર આપણે જે કામડા છે એ પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર છે, ઉનાળામાં આપણે એ લોકોને કંઈક ને કંઈક ખાવાનું આપીએ છીએ, બરાબર છે? પછી અત્યારે હાલની પરિસ્થિતિ આપણે જોઈએ, કોરોનાની પરિસ્થિતિની અંદર તો બહુ બધાને કેવું છે કે નોકરી છૂટી ગઈ છે, જે ડેઈલી વર્કર્સ છે, બરાબર છે, એ લોકોની પાસે કામ નથી, તો કામ નથી તો પૈસા નથી, પૈસા નથી તો ખાવાનું નથી, તો બહુ બધી સંસ્થાએ એવું ચાલુ કરેલું કે એ લોકો ખાવાનું પ્રોવાઈડ કરે છે, બરાબર? તો આ એક
મોરલ સ્ટાન્ડર્ડ્સની અંદર આવશે, બરાબર છે. તો બીજું અહીંયા એક્ઝામ્પલ છે કે ચીટિંગ ડ્યુરિંગ એક્ઝામ ઇઝ બેડ. એક્ઝામની અંદર ચીટિંગ કરવું એ ખોટી વસ્તુ છે, બરાબર છે. કેમ કે આપણે એજ્યુકેશન આપવામાં આવે છે, આપણે નોલેજ આપવામાં આવે છે, બરાબર છે. તમે કેટલું ગેઇન કર્યું એનું ઇવોલ્યુશન કરવું એટલે એક્ઝામ, બરાબર છે. પછી એની અંદર તમે ચીટિંગ કરો તો એ મોરલ વેલ્યુઝની અંદર નહીં આવે, મોરલ સ્ટાન્ડર્ડ્સની અંદર નહીં આવે, બરાબર છે. કેમ કે ખબર જ નહીં પડે કે તમે કેટલું શીખા છો. એ મોરલી તમે પણ તમારી જાતની સાથે ખોટું કરો છો, બરાબર છે. તો હવે આ જે મોરલ સ્ટાન્ડર્ડ્સ છે એની અંદર કેટલીક વસ્તુ જે છે, બરાબર છે, એ બિલીવ કરવામાં આવે છે કે એના કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ. તો મોરલ સ્ટાન્ડર્ડ્સની અંદર કે એવી કેટલીક વસ્તુ છે કે જે હ્યુમન બિંગ એનિમલ્સ જે છે, એન્વાયરમેન્ટ છે, એને આપણે ઇન્જરી નહીં પહોંચાડીએ, બરાબર છે. કે પછી જે છોકરાઓ છે એ લોકોને વારે વારે ખીચવાય, એની રેપ મર્ડર કરી નાખવું, બરાબર છે. આ બધી વસ્તુ મોરલી રાઇટ નથી એવું આપણને ખબર છે, તો આપણે એવા એક્ટ નહીં કરીએ, બરાબર છે. તો આવી બહુ બધી વસ્તુ જે છે અહીંયા જસ્ટિફાઈ કરવામાં આવેલી છે, બરાબર. એવી રીતે જે નોન મોરલ સ્ટાન્ડર્ડ્સ છે એને આપણે જોઈએ. ચાલો હવે નોન મોરલ સ્ટાન્ડર્ડ્સની અંદર કેવું વસ્તુ રિફર કરવામાં આવેલી છે કે એની અંદર સ્ટાન્ડર્ડ્સ તો છે જ, બરાબર, પણ એની અંદર એક ઇન્ડિવિજ્યુઅલ જે વ્યક્તિ છે એ કોઈ વસ્તુને કેવી રીતે જજ કરે છે એ અહીંયા કન્સિડર કરવામાં આવ્યું છે, બરાબર. આપણે એવું કહીએ છીએ કે ભાઈ આ જે મેનર્સ છે એની એ ગુડ છે, આ બેડ છે, બરાબર, આ રાઇટ છે, આ રોંગ છે, આપણે ઇન્ડિવિજ્યુઅલી આપણે એને જજ કરીએ છીએ, બરાબર. નોન મોરલ વેમાં બધાના પોતાના સ્ટાન્ડર્ડ્સ તો ફિક્સ જ છે, બરાબર છે. રિલિજિયસ વાઇઝ, ફેમિલી વાઇઝ, આપણી કન્ટ્રી વાઇઝ, આપણા કલ્ચર વાઇઝ બધું ફિક્સ જ કરી દીધેલું છે, બરાબર. કે પછી તમે જે રિલિજિયસ પંથની અંદર તમે બિલીવ કરતા હોય એ પણ, એ સિવાય આપણા પણ કેટલાક થોટ્સ છે, બરાબર. કેટલીક વસ્તુ આપણને ગમતી હોય છે, કેટલીક નથી ગમતી હોતી, કેટલીક વસ્તુ આપણને રાઇટ લાગે છે, કેટલીક રોંગ લાગે છે, બરાબર છે. તો અહીંયા જે નોન મોરલ સ્ટાન્ડર્ડ્સ છે એટલે એવું નથી કે ખોટું કામ, બરાબર. અહીંયા એક ઇન્ડિવિજ્યુઅલ જે છે એવું વિચારે છે કે આ સારું છે કે ખોટું છે, એ પોતાનું જજમેન્ટ આપે છે, નથિંગ એલ્સ, બરાબર. એ પોતાના જજમેન્ટ આપે છે પોતાના થોટ્સ પ્રમાણે, પોતાના પોતાની અંદર જે રહેલી આઈડિયાઝ છે કે એણે જે પોતાના માટે સ્ટાન્ડર્ડ્સ જે છે એ સેટ કરેલા છે એ પ્રમાણે, બરાબર છે. તો અહીંયા નોન મોરલ સ્ટાન્ડર્ડ્સ જે છે એમાં જે સ્ટાન્ડર્ડ એટિકેટ્સ આપણે જે જીવીએ છીએ એ, બરાબર, એની અંદર કેટલીક મેનર્સ જે છે આપણને શીખવાડવામાં આવે છે. તો કોઈને ગમે છે, કોઈને નથી ગમતી, બરાબર છે. લાઈક એક્ઝામ્પલ આપો તો કેટલાકને છે ને મોડાની અંદર બધી નાખવાની વસ્તુ એમ ટેવ હોય, બરાબર છે, વસ્તુ નાખવાની ટેવ હોય. તો કેટલાકને વસ્તુ એવું લાગે કે કેટલી ગંદી વસ્તુ કરે છે, બરાબર છે. તો એ વસ્તુ એને રબિશ લાગે, બરાબર છે. પછી કેટલીક એવી વસ્તુ હોય કે એવું લાગે એને કે હા આ વ્યક્તિ આ સારું કરે છે, પછી કે કોઈને એવું લાગે કે ભાઈ આ ખરાબ કરે છે, બરાબર. એવી રીતે આપણે લોની દ્રષ્ટિએ જોવા જઈએ તો લીગલી અને ઇલીગલી છે, બરાબર છે. ભ્રષ્ટાચાર કરવો એ આપણે એમ જોવા જઈએ લો પ્રમાણે, બરાબર છે, તો ઇલીગલ છે, બરાબર છે. જે આપણે બ્રાઇબ લઈએ છીએ, બરાબર છે, એ મોરલી આપણે જોવા જઈએ, લો પ્રમાણે મોરલી જોવા જઈએ તો ઇલીગલ છે, બરાબર છે. આપણે કોઈની પાસે આપણે જે કામ ફ્રીમાં કરવાનું છે ને એના માટે આપણે બ્રાઇબ આપીએ છીએ, બરાબર છે, તો એ ડેટ ઇઝ રોંગ, લીગલી એ રોંગ છે, બરાબર છે, એટલે ઇલીગલ કહેવાય, રાઈટ. તો એવી રીતે આપણે કોઈ વસ્તુને જજમેન્ટ આપીએ છીએ કે આ ગુડ છે, આ બેડ છે, આ લીગલ છે, આ ઇલીગલ છે, બરાબર છે, આ ગુડ છે, આ રબિશ છે, તો એને કહીશું આપણે નોન મોરલ સ્ટાન્ડર્ડ્સ, બરાબર છે. એટલે આની અંદર કોઈ એવી ખોટી વસ્તુ નથી, આપણે ખાલી આપણું જજમેન્ટ આપીએ છીએ, બરાબર છે. જે મોરલ, જે મોરાલિટી છે, બરાબર છે, એ મોરાલિટીને આપણા એટિકેટ્સ, આપણા લો, આપણા એથિક્સ, બરાબર છે, એ પ્રમાણે આપણે એને જજ કરીએ છીએ, બરાબર છે. તો હવે આ જે નોન મોરલ સ્ટાન્ડર્ડ્સ છે, બરાબર છે, એની અંદર એ શું પ્રેફરન્સ કરે છે કે ટેસ્ટ ઓર પ્રેફરન્સ, મેટર્સ ઓફ ટેસ્ટ ઓર પ્રેફરન્સીસ. એટલે અહીંયા આપણા જે થોટ્સ છે, ટેસ્ટ એટલે મોડાનો ટેસ્ટ રહે, બરાબર છે. આપણા જે થોટ્સ છે, આપણા જે બિલીફ્સ છે, બરાબર, એ પ્રમાણે આપણે કોઈ વસ્તુને જે જજ કરીએ છીએ, બરાબર છે, આપણે એને ઓબ્ઝર્વ કરીએ છીએ,
અને એને આપણે કેવું છે કે એક સ્ટાન્ડર્ડની અંદર મૂકી દઈએ છે, બરાબર છે? તો એને આપણે કહીશું નોન મોરલ વેલ્યુઝ, બરાબર? તો હવે આ જે નોન મોરલ અને મોરલ વેલ્યુઝ છે, બરાબર છે?